કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 વિષય કલર વિજ્ઞાન પાઠ 4 છંગલબુક. તો બાળ મિત્રો આજે આપણે ધોરણ 2 માં વિષય કલર કલર એટલે કે ગુજરાતીમાં છે એ આજે આપણે નવો પાઠ છે એ ભણવાનો છે ચોથો પાઠ છંગલબુક. તો બાળ મિત્રો આગળના વિડિયોમાં છે એ આપણે પાઠ 3 છે એના વિશે સમજી ગયા છે આટલા બધા રમકડા. તો એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે. હવે આપણે પાઠ ચોથો છે એના વિશે સમજવાનું છે. પાઠનું નામ શું છે? જંગલબુક. તો અહીંયા છે આ પાઠમાં જંગલ વિશેની વાત કરવામાં આવેલી છે. જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે છે એની વાત છે એ આ પાઠમાં કરવામાં આવેલી છે. તો જંગલમાં કયા કયા પ્રાણી રહેતા હોય? સિંહ, વાઘ, દીપડો, હરણ, સસલું આ બધા છે એ જંગલી પ્રાણીઓ છે. તો અહીંયા જંગલબુકમાં છે જંગલમાં રહેતા હોય એ પ્રાણીઓની વાત કરવામાં આવેલી છે. તો ચલો આપણે એડિયલમાં છે એ પેજ નંબર 47 ઉપર છે એ આ પાઠ આપેલો છે. તો અહીંયા સરસ મજાના બે જોડકણા આપેલા છે, બે ગીત આપેલા છે. તો એના વિશે આપણે સમજીએ. ગીત ગાવાની મજા. શિક્ષકની મદદથી પાઠ્યપુસ્તકમાં આપેલું ગીત ડટ્ટણ પટ્ટણ અચર કચર છે એને ગાવાનું છે. આપેલા ગીતોમાંથી ડટ્ટણ પટ્ટણ જેવા જોડાક્ષરવાળા શબ્દ છે એની નીચે લીટી ગળતું જવાનું છે. તો અહીંયા બે જોડાકણા છે, બે ગીત આપેલા છે એમાં જે જોડાકણા શબ્દો હોય એની નીચે છે એ લીટી ગળતું જવાનું છે. જેમ કે ડટ્ટણ પટ્ટણ અચર કચર મચ્છર ચક્કર પથ્થર લશ્કર ચક્કર આ રીતના જે બધા જોડાકરણવાળા શબ્દો છે એની નીચે ગીતમાં લીટી કરવાની છે. તો એ સરસ મજાનું એક ગીત આપેલું છે એના વિશે સમજીએ. તો સૌપ્રથમ તો પેલું છે ભાગો રે ભાઈ ભાગો, ડટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આગ પડ્યું પેટ મારી ભાગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. તો એ સરસ મજાનું જોડકણું છે. તો એક સસલું હોય છે એ કહે છે કે ભાગો રે ભાઈ ભાગો, ડટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આગ પડ્યું એટલે ઊંચે ઊંચે આકાશમાં છે એ આકાશ છે એ મારી ઉપર પડે છે. એટલે સસલું કહે છે કે ભાગો રે ભાઈ ભાગો, ઊંચે છે એ આગ આગ એટલે કે આકાશ છે એ મારી પીઠ ઉપર પડે છે. પીઠ એટલે કે સસલાની કમર. તો અહીંયા છે સસલું કહે છે કે ઊંચેથી આગ મારી પીઠ ઉપર પડ્યું, મારી પીઠ છે એ ભાંગી નાખી. પીઠ એટલે કે કમર. તો સસલું કહે છે કે મારી કમર ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. તો અહીંયા આપણે સરસ મજાનું બાજુમાં ચિત્ર આપેલું છે. સસલું ભાગી રહ્યું છે એને સામે છે હરણ મળે છે, પછી જંગલનું ચિત્ર આપેલું છે. તો સરસ મજાનું ચિત્ર સાથે છે અહીં આપેલું છે. તો અહીંયા છે એક જોડકણું છે એ એક વાર્તા ઉપરથી લેવામાં આવેલું છે. એક સરસ મજાની વાર્તા છે એના ઉપરથી આ જોડકણું બનાવવામાં આવેલું છે. વાર્તા કઈ છે? બિકણ સસલું. તો બિકણ સસલું છે એની વાર્તા છે એ હું કહીને તમને સંભળાવું છું. તો એક બિકણ સસલું હોય છે એ જંગલમાં રહેતું હોય છે. આ બધા જંગલી પ્રાણીઓ તો બધા જંગલમાં રહે ને, જેમ કે સિંહ હાથી હરણ સસલું વાઘ આ બધા જંગલી પ્રાણીઓ છે. તો એક બિકણ સસલું હતું તે જંગલમાં છે એક ઝાડ નીચે છે તે સૂતું હતું. તો અચાનક છે એ પવન ફૂંકાવા લાગે છે, જોર જોરથી પવન આવે છે એટલે સસલું છે એ તો ડરી જાય છે અને પવન ફૂંકાવા લાગે છે એટલે ઝાડના પાન છે તે પણ હલવા લાગે છે. અને ઝાડનું એક પાન છે એ સસલું સૂતો હોય એની પીઠ ઉપર એટલે એની કમર ઉપર પડે છે. તો સસલું તો અચાનક જાગી અને ભાગવા લાગે છે અને કહે છે ડટણ આવ્યું પટણ આવ્યું, ભાગો રે ભાઈ ભાગો, ઊંચેથી આગ પડ્યું પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. તો આવી રીતના છે સસલાને થાય છે કે ઊંચેથી છે એ આગ એટલે કે મારી પીઠ ઉપર છે એ આકાશ પડે છે અને મારી કમર છે એ ભાંગી નાખી છે. તો આવી રીતના સસલું તો દોડવા લાગે છે, ડી જાય છે તે. પછી આગળ જાય છે
રે ભાઈ થાંગો ઊંચેથી આગ કોળી પીઠ મારી થાંગી નાખી એટલે કે આકાર છે મારી પીઠ ઉપર પડ્યું એટલે મારી કમર છે એ થાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો તો હરણ છે સાંભળીને હરણ પણ છે એ સસલાની પાછળ ભાગવા લાગે છે એના પછી થોડેક આગળ જઈ છે તો રીસ મળે છે રીસ પૂછે છે કે કેમ સસલા ભાઈ આટલું બધું ભાગો છો ત્યારે સસલું કહે છે ભાગો રે ભાઈ ભાગો તટણ આવ્યું પટણ આવ્યું ઊંચેથી આગ કર્યું પીઠ મારી ભાંગી નાખી એટલે આકાશમાંથી છે આકાશ છે મારી પીઠ ઉપર પડે છે એટલે મારી કમર ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો એટલે રીસ પણ પાછળ દોડવા લાગે છે આગળ સસલું દોડે છે પાછળ હરણ દોડે છે એની પાછળ રીસ દોડે છે આવી રીતના ત્રણે દોડતા હોય છે ત્યારે આગળ છે હાથીભાઈ મળે છે હાથીભાઈ છે સસલાને પૂછે છે કે કેમ સસલા ભાઈ આટલું બધું દોડો છો ત્યારે સસલું છે એને વાત કહે છે ફરીથી કે ભાગો રે ભાઈ ભાગો દઠણ આવ્યું પટણ આવ્યું ઊંચેથી છે એ આકાશ મારી પેટ ઉપર પડ્યું અને મારી કમર ભાંગી નાખી તો આ સાંભળીને હાથીભાઈ છે એ પણ દોડવા લાગે છે સૌ પ્રથમ સસલું આગળ દોડે છે પાછળ હરણ દોડે છે એની પાછળ છે રીસ દોડે છે અને એની પાછળ છે હાથીભાઈ દોડે છે તો આ બધાને દોડતા જોઈને છે એ આગળ સિંહ મળે છે તો સિંહ છે એ તો જંગલનો રાજા કહેવાય એટલે આ બધાને છે જંગલમાં દોડતા જોઈને છે એ સિંહભાઈ પૂછે છે કે કેમ તમે બધા છે એટલું બધું દોડો છો ત્યારે છે એ સસલું તો સિંહથી ગીરી થઈ છે અને કહે છે કે ભાગો રે ભાઈ ભાગો દટણ આવ્યું પટણ આવ્યું ઊંચેથી આવ એટલે આકાશ પડ્યું અને મારી પીઠ એટલે મારી કમર છે એ ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો તો આ સાંભળીને છે તો સિંહ તો કહે છે કે ક્યાં પડ્યું છે ક્યાં આકાશ પડ્યું છે ચાલો મને બતાવો ક્યાં તારી પીઠ ભાંગી નાખી છે તું તો બરાબર ઠીક છું તારી કમર તો બરાબર ઠીક છે તો આ તારી કમર જો ભાંગી ગઈ હોય તો તું આટલું બધું થોડુંક દોડી શકે સસલું કેવું દોડતું ફટાફટ જો એની કમર ભાંગી ગઈ હોય તો એ એટલું બધું થોડું દોડી શકે એટલે સિંહ કહે છે કે ક્યાં આકાશ પડ્યું છે ચાલ મને બતાવ ત્યારે પછી છે બધા તે જગ્યાએ જાય છે વૃક્ષ હોય છે ને ત્યાં બધા એ વૃક્ષ પાસે જાય છે અને સસલું કહે છે કે અહીંયા આકાશ પડ્યું હતું ત્યારે છે સિંહ જોવે છે તો ત્યાં તો એક પાંદડું છે પડેલું હોય છે વૃક્ષનું નાનું એવું પાંદડું અને સિંહ કહે છે કે આ પીપળ સસલું તો પીપળ આવ્યું આ પાંદડાથી છે એ સસલું ડરી ગયું એટલે અહીંયા છે એ આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે હંમેશા છે એ સમજી વિચારીને આપણે કામ કરવું જોઈએ જોયા જાણ્યા વગર છે એ આપણે કોઈને કઈ વાત કહેવી જોઈએ નહીં હંમેશા સમજી વિચારી પછી તે આપણે આગળ બીજું કામ કરવું જોઈએ તો અહીંયા પીપળ સસલું છે તો બીજા બધાને પણ છે એ જંગલમાં ખૂબ દોડાવે છે જેમ કે હરણ હાથી રીસ આ બધાને છે એમને પણ જંગલમાં દોડાવે છે તો સરસ મજાની વાર્તા ઉપરથી આ જોડણું લેવામાં આવેલું છે કે ભાગો રે ભાઈ ભાગો ટટણ આવ્યું પટણ આવ્યું ઊંચેથી આમ એટલે ઊંચેથી છે એ આકાશ મારી પેટ ઉપર એટલે મારી કમર ઉપર પડ્યું એટલે મારી કમર ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો હવે બીજું જોડણું નીચે છે અચર આવે કચર આવે મોટા મોટા મચ્છર આવે હિંચકા ખાવ તો ચક્કર આવે પહાડમાંથી પથ્થર આવે સસલાઓનું લશ્કર આવે અચર આવે કચર આવે તો એ સરસ મજાનું બીજું છોટું છે ચિત્રમાં બાજુમાં આપણે જોઈ શકીએ કે એક બાળક એટલે એક છોકરો બેઠેલો છે પછી ત્રણ મચ્છર દેખાય છે બે સસલાઓ છે એટલે સસલાઓનું લશ્કર એકથી વધારે હોય તો એનું લશ્કર એનું ટોળું કહેવાય પછી અહીંયા હિંચકા આપેલા છે પછી પહાડમાંથી પથ્થર છે લડતા નીચે પડી રહ્યા છે તો સરસ મજાનું ચિત્ર છે તો ચલો સમજીએ અચર આવે કચ્છર આવે મોટા મોટા મચ્છર આવે અહીંયા અચર અને કચ્છર જોડાણવાળા શબ્દો છે એટલે એની નીચે લિપિ કરવાની છે મોટા મોટા મચ્છર આવે એટલે જ્યારે સાંજ પડે ત્યારે છે મોટા મોટા મચ્છર આવતા હોય છે હિંચકા ખાવ તો ચક્કર આવે આપણે જ્યારે મોટા મોટા હિંચકા ખાઈએ ને ત્યારે
दर 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 छे ये पत्थर नीचे आवता होई छे ने चित्र में આપણે જોઈ શકીએ કે પહાડમાંથી પથ્થર નીચે આવી રહ્યા છે સસલાઓનું લશ્કર આવે લશ્કર એટલે ટોળું જ્યારે એક થી વધારે સસલા હોય ત્યારે એનું લશ્કર એને ટોળું કહેવામાં આવે છે એટલે કે એક સાથે છે સસલાઓનું લશ્કર આવી રહ્યું છે અચ્છર આવે પછર આવે તો અહીંયા છે જોડા કરવાના ઘણા બધા શબ્દો છે જેમ કે દટણ પટણ अच्छर पच्छर मच्छर चक्कर पत्थर लश्कर अच्छर पच्छर तो એની નીચે છે ગીટી કરવાની છે જે થોડા સરવાળા શબ્દો છે એની નીચે છે એ આ ગીટમાં લીટી કરવાની છે હવે આગળ જોઈએ પ્રશ્ન બીજો ગીટમાં આવતા થોડા સરવાળા શબ્દો વાંચો અને લખો તો એની નીચે ખાલી જગ્યા આપેલી છે એમાં થોડા સરવાળા શબ્દ છે એ લખવાના છે જેમ કે ડટણ પટણ અચર પચર ચક્કર પથ્થર લશ્કર અને મચ્છર એવા શબ્દો અહીંયા નીચે ખાલી જગ્યામાં લખવાના છે હવે પાછળ પેજ નંબર 48 ઉપર પ્રાણીઓ અને તેમની પૂંછડી તો અહીંયા છે ઘણા બધા પ્રાણીઓના ચિત્ર આપેલા છે તો એ પ્રાણીઓને ઓળખવાના છે અને એમની પૂંછડી કેવી છે એનો દેખાવ કેવો છે કે કેવડી છે લાંબી છે ટૂંકી છે બાકી છે કેવા કલરની છે તો એના વિશે અહીં સમજવાનું છે અને પ્રાણીઓને ઓળખીને તેમના નામ છે એ નીચે પ્રાણીની નીચે લંબચોરસ બોક્સ આપેલું છે ને ધોળા કલર વ્હાઇટ કલર એમાં એનું નામ લખવાનું છે તો ચલો સમજીએ પ્રાણીઓ અને તેમની પૂંછડી દરેક પ્રાણીનો દેખાવ જુદો જુદો હોય છે તેમના રંગ કદ અને આકાર અલગ અલગ હોય છે તેઓ પોતાના ખાસ અંગોને આધારે ઓળખાતા હોય છે અહીં આપણે પ્રાણીઓને તેમની પૂંછડીના આધારે ઓળખતા શીખીશું તો દરેક પ્રાણીઓ જેમ કે જંગલી પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ પછી જળચર પ્રાણીઓ તો દરેક પ્રાણીઓનો છે એક દેખાવ અલગ હોય છે એમનું કદ એમનો દેખાવ અલગ હોય છે દેખાવમાં કેવા લાગતા હોય છે બધા અલગ અલગ હોય છે તેમના રંગ અલગ હોય તેમના કદ અલગ હોય અને તેમના આકારો છે એ અલગ અલગ હોય છે તેઓ પોતાના ખાસ અંગોને આધારે ઓળખાતા હોય છે અંગો એટલે કે આપણે માણસ છીએ તો આપણે આંખ નાક મોઢું કાન હાથ પગ એ બધા અલગ અલગ અંગો છે ને એવી રીતના પ્રાણીઓને પણ અલગ અલગ અંગો હોય છે જેમ કે કાન આંખો મોઢું પછી દાંત પછી પૂંછ પગ આ બધા એમના અંગો છે શરીરના અંગો છે તો ચલો એના વિશે આપણે સમજીએ પ્રાણીઓની પૂંછડીના આધારે છે એમને ઓળખતા શીખવાનું છે તો અહીં આપેલા પ્રાણીઓને ધ્યાનથી જુઓ ઓળખો અને તેમના નામ લખવાના છે તો અહીં ઘણા બધા પ્રાણીઓના ચિત્ર આપેલા છે એમને ધ્યાનથી જોઈને ઓળખવાના છે અને એમના નામ છે નીચે લંબચોરસ બોક્સમાં લખવાના છે તો સૌ પ્રથમ પહેલું ચિત્ર કોનું છે કયા પ્રાણીનું છે તો પહેલું ચિત્ર છે એ સિંહનું છે જે જંગલનો રાજા કહેવામાં આવે છે એને પૂંછ કેવી હોય છે વાંકી હોય છે એના પછી બીજું ચિત્ર છે ઘોડાનું ચિત્ર છે તો ઘોડો છે એને પૂંછ છે એ ટૂંકી છે એને બે કાન છે એનું મોઢું છે એ લાંબું છે એને ગળે પણ વાળ આવેલા છે તો આવી રીતના છે અલગ અલગ અંગોને આધારે તે ઓળખાતા હોય છે તો નીચે લંબચોરસ બોક્સમાં લખવાનું કે ઘોડો ત્રીજું ઊંટનું ચિત્ર છે ઊંટ છે એને ટૂંકી પૂંછ છે પછી એની ડોક છે એ લાંબી છે એનું મોઢું છે એ પણ લાંબુ છે તો અહીંયા નીચે લંબચોરસ બોક્સમાં લખવાનું કે ઊંટ એના પછી નીચે ચોથું ચિત્ર છે ગાયનું ચિત્ર છે ગાયને બે સિંહ છે બે કાન છે બે આંખો છે પછી ગાયની પૂંછડી છે એ લાંબી છે તો આવી રીતના છે એ આપણે
ઓળખતા શીખવાનું છે અને નીચે ચોરસ બોક્સમાં લખવાનું કે ગાય એના પછી ભેંસનું ચિત્ર આપેલું છે તો ભેંસને પણ લાંબી પૂંછ છે એનો રંગ છે એ કાળો છે એને પણ બે સિંગ છે તો આવી રીતના નીચેનું નામ લખવાનું કે ભેંસ એના પછી ગધેડાનું ચિત્ર છે તો ગધેડાને પણ પૂંછ લાંબી છે એ હાઈટમાં નીચો છે પછી એનું મોઢું લાંબું છે એવી રીતના આપણે ઓળખી શકીએ અને એનું નામ છે નીચે લખવાનું કે ગધેડો એના પછી નીચે વાંદરાનું ચિત્ર છે વાંદરાની પૂંછ છે એ એના પગ કરતા લાંબી છે અને નીચે લખવાનું કે વાંદરો જો એના પછી બકરીનું ચિત્ર છે તો બકરીને છે એ બે સિંહ છે એની પૂંછ છે એ ટૂંકી છે એના પછી બિલાડીનું ચિત્ર તો બિલાડીની પૂંછ છે એ વાંકી છે એને શરીર ઉપર કાળા પટ્ટા છે તો આવી રીતના આપણે એને ઓળખી શકીએ એનું નામ નીચે લખવાનું કે બિલાડી એના પછી છેલ્લું છે કૂતરાનું ચિત્ર છે તો કૂતરાને છે એની પૂંછ વાંકી છે પછી એના બે કાન છે એને અલગ અલગ આમ કલરનો છે જેમ કે બે કલરનો કૂતરો છે એ આપેલો છે અને નીચે લખવાનું કે કૂતરો તો આવી રીતના છે એને અલગ અલગ અંકોને આધારે આપણે એને ઓળખી શકીએ હવે પેજ નંબર 49 ઉપર પ્રાણીઓને તેમની પૂંછડી સાથે જોડો અને ઉદાહરણ પ્રમાણે લખો તો પ્રાણીઓને છે એમની પૂંછડી સાથે જોડવાના છે અહીં સૌપ્રથમ 1-5 છે એ પ્રાણીના ચિત્ર આપેલા છે અને સામે એમની પૂંછડી આપેલી છે તો સૌપ્રથમ તો ઉદાહરણ તરીકે એક આપેલું છે ત્રીજું ચિત્ર છે વાંદરાનું ચિત્ર છે તો વાંદરાને છે અને પહેલા ક્રમ સાથે જોડેલો છે પહેલા ક્રમ જે પૂંછડી છે પહેલા ક્રમની એ વાંદરાની છે અને નીચે લખેલું છે કે આ પૂંછડી વાંદરાની છે તો એ રીતના આપણે બીજા ચાર છે એ પ્રાણીઓને પૂંછ સાથે જોડવાના છે અને લખવાનું કે આ પૂંછડી આની છે તો ચલો જોઈએ સૌ પ્રથમ પહેલું છે વાઘનું સોરી સિંહનું ચિત્ર છે તો અહીંયા સિંહની પૂંછ ક્યાં છે પહેલા ક્રમની નથી બીજા ક્રમની પણ નથી ત્રીજા ક્રમની નથી તો ચોથા ક્રમની છે એ સિંહની પૂંછ છે તો સિંહને ચોથા ક્રમ સાથે જોડવાનો છે અને લખવાનું કે આ પૂંછડી સિંહની છે નીચે ખાલી જગ્યા આપેલી છે ને એમાં લખવાનું કે આ પૂંછડી સિંહની છે બીજું ગાયનું ચિત્ર છે તો ગાયની પૂંછ કઈ છે પહેલા ક્રમની નથી બીજા ક્રમની હા તો એને બીજા ક્રમ સાથે જોડવાનું છે એટલે સામે તે એને જોડવાનું છે અને લખવાનું નીચે કે આ પૂંછડી ગાયની છે એના પછી વાંદરાને તો જોડેલો છે એના પછી ચોથું કૂતરો તો કૂતરાની પૂંછડી કઈ છે ત્રીજી કે પાંચમી તો કઈ આવશે પાંચમા ક્રમની પૂંછડી છે તે તો એને પાંચમા ક્રમ સાથે જોડવાનો અને લખવાનું આ પૂંછડી કૂતરાની છે એના પછી પાંચમું બિલાડી તો બિલાડીની પૂંછડી કઈ છે ત્રીજા ક્રમની તો એને ત્રીજા ક્રમ સાથે જોડવાનું છે અને નીચે લખવાનું કે આ પૂંછડી બિલાડીની છે હવે પાછળ જોઈએ પેજ નંબર 50 ઉપર નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો અહીંથી 6 પ્રશ્ન આપેલા છે એના માગ્યા મુજબ જવાબ આપવાના છે પહેલું છે કોની પૂંછડી વાંકી હોય છે તો નીચે 4 ઉત્તર આપેલા છે પહેલું કૂતરાની બીજું વાંદરાની ત્રીજું ગાયની ચોથું ઘોડાની તો કોની પૂંછડી વાંકી હોય કૂતરાની વાંદરાની ગાયની કે ઘોડાની તો શું આવશે કૂતરાની તો એમાં પહેલો ક્રમ છે એ સાચો છે પહેલામાં ટીક કરવાનું છે બીજું નીચેનામાંથી કોની પૂંછડી સૌથી લાંબી હોય છે તેના 4 ઓપ્શન આપેલા છે પહેલું બિલાડીની બીજું કૂતરાની ત્રીજું સિંહની ચોથું ગાયની તો કોની પૂંછડી સૌથી લાંબી હોય બિલાડી કૂતરો
મિત્રો સી કે ગાયની તો શું આવશે ગાયની તો ચોથા ક્રમમાં ટિક કરવાનું છે બિલાડી કૂતરો અને સિંહની પૂંછડી તો બાકી હોય છે એટલે ગાયની પૂંછડી લાગી આવશે ત્રીજો પ્રશ્ન ઘોડાની પૂંછડીમાં વાળ હોતા નથી સાચું કે ખોટું તો શું આવશે ખોટું આવે કેમ કે ઘોડાની પૂંછડીમાં તો વાળ હોય એટલે અહીંયા પૂછેલું છે તો ઘોડાની પૂંછડીમાં વાળ હોતા નથી તો શું આવશે ખોટું ચોથો પ્રશ્ન ઘણા પ્રાણીઓ પૂંછડી વગરના વાળ હોય છે સાચું કે ખોટું તો શું આવશે ખોટું કેમ કે પ્રાણીઓ છે પૂંછડી વગરના હોય નહીં એટલે ખોટું આવશે પાંચમું કોની પૂંછડીમાં છેડે વાળ હોતા નથી એવા કયા પ્રાણી છે એની પૂંછડીમાં છે છેડે એટલે છેડે છે એ વાળ હોતા નથી તો બિલાડી અને વાંદરો આપણે છે એ પેજ નંબર 48 ઉપર ચિત્ર આપેલું છે બિલાડી અને વાંદરો તો એની પૂંછડીમાં છે છેડે વાળ છે નહીં આપણે જોઈ શકીએ છીએ પેજ નંબર 48 ઉપર એટલે બિલાડી અને વાંદરો એની પૂંછડીમાં છેડે વાળ હોય નહીં છઠ્ઠું કયા કયા પ્રાણીઓની પૂંછડીમાં એકથી વધુ રંગ હોય છે કોઈ પણ બે ના લખો તો એક તો ચિત્તો વાઘ દીકડો બિલાડી આ બધા છે એના પૂંછડીમાં અલગ અલગ રંગ હોય છે એકથી વધારે રંગ હોય છે હવે પ્રશ્ન બીજો કોઈ પણ ત્રણ પ્રાણીઓની પૂંછડી દોરો અને તેમનું નામ લખો તો એ નીચે ત્રણ છે ચોરસ બોક્સ આપેલા છે એમાં કોઈ પણ ત્રણ પ્રાણીઓ છે એની પૂંછડી દોરવાની છે જેમ કે કૂતરો સિંહ બિલાડી વાઘ વાંદરો આવી રીતના કોઈ પણ પ્રાણીઓની પૂંછડી આમાં દોરવાની છે નીચે વિચારો અને કહો તો એકથી ચાર પ્રશ્ન આપેલા છે પહેલું તમે કોની કોની પૂંછડીઓને અડિયા છો તો આપણે બિલાડીની કૂતરાની એની પૂંછડીને અડિયા હોય ને ગાય ભેંસ બીજું માણસને પણ પૂંછડી હોય તો શું થાય માણસને પૂંછડી હોય તો પછી બહુ મુશ્કેલી પડે કપડાને એવું આપણે કેવી રીતના પહેરી શકીએ ત્રીજું પ્રાણીઓને પૂંછડી શા માટે હોય છે તો પ્રાણીઓની પૂંછડી છે એમને મદદ કરવા માટે હોય છે જેમ કે માખી મચ્છર એમના શરીર ઉપર બેસે તો પૂંછડી દ્વારા તેને ઉડાડી શકે છે ચોથું પ્રાણીઓ પોતાની પૂંછડીનો શો શો ઉપયોગ કરે છે તો પ્રાણીઓ પોતાની પૂંછડીનો છે એના દ્વારા છે પવન નાખી શકે છે પૂંછડી દ્વારા પવન નાખી શકે પછી માખી મચ્છર એના શરીર ઉપર બેઠા હોય તો એને ઉડાડી શકે છે આવી રીતના છે પૂંછડીનો ઉપયોગ કરે છે હવે પેજ નંબર 51 ઉપર આપેલા ચિત્ર જુઓ અને કહો કે તેમાં કયા કયા પ્રાણીઓના આમ જોડાયેલા છે તો અહીંયા ચાર ચિત્ર આપેલા છે તો એ આપણે જોવાનું છે કે આપેલ ચિત્ર છે એમાં કયા કયા પ્રાણીઓના અંગ આપેલા છે તો સૌપ્રથમ પહેલું ચિત્ર છે એ મોઢું છે એ ગાયનું છે અને શરીર છે એ સિંહનું છે તો એમ બે પ્રાણીઓના અંગ આપેલા છે મોઢું ગાયનું છે અને એનું શરીર છે એ સિંહનું છે તો બાજુમાં જે ખાલી જગ્યા આપેલી છે ને એમાં લખવાનું પહેલામાં લખવાનું ગાય અને બીજામાં લખવાનું સિંહ હવે બીજું ચિત્ર છે એમાં જે મોઢું છે એ ગધેડાનું છે અને શરીર છે એ હરણનું છે તો આપણે છે એમાં લખવાનું કે પેલી ખાલી જગ્યા લખવાનું કે ગધેડો અને બીજામાં લખવાનું કે હરણ તો આવી રીતના એક ચિત્રમાં બે બે પ્રાણીઓના અંગ આપેલા છે પહેલામાં ગાય અને સિંહ બીજામાં ગધેડો અને હરણ ત્રીજું ચિત્ર છે એમાં મોઢું છે એ ઊંટનું છે અને શરીર છે એ બકરીનું છે તો આપણે એ બંનેના નામ લખવાના પહેલામાં લખવાનું કે ઊંટ અને બીજી ખાલી જગ્યામાં લખવાનું બકરી ત્રીજું ચિત્ર છે એમાં મોઢું છે એ કૂતરાનું છે અને શરીર છે એ બિલાડીનું છે તો એ પહેલી ખાલી જગ્યામાં લખવાનું કે કૂતરો અને બીજી ખાલી જગ્યામાં લખવાનું બિલાડી તો આ રીતના છે એ પ્રાણીઓ વિશે આજે આપણે સમજ્યા પ્રાણીઓના ચિત્ર જોયા પછી એમને કેવી પૂંછ હોય છે એનો કેવો આકાર રંગ એ કેવું હોય છે એના વિશે આપણે સમજ્યા હવે પછીના લેક્ચરમાં આપણે વાર્તા છે એ જોઈશું સિંહ સાહેબને